सब्सक्राइब करो तरुणा दर्जी चैनल ने अने बेल आइकन दबावो नवी रेसिपी सौथी पहला मेळवा माटे। हेलो दोस्तों, हूँ छु तरुणा दर्जी। मारी चैनल में आप सौनु स्वागत छे। आज हूँ तमने शेर करवा जई रही छु पालक ना चीज बॉल्स नी रेसिपी। तो वीडियो ने आखी जुओ जेथी कोई वस्तु मिस न थाय। अने रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक करवानु भूलता नहीं। तो चालो पालक ना चीज बॉल्स बनावानु शुरू करिए। तो पालक ना चीज बॉल्स बनावा माटे में अहिया एक मोटी वाटकी पालक लीधी छे, जेने में समारी ने धोई नाखी छे। तेने मिक्सर जार मा नाखी देसु अने आमा अर्धा ग्लास जेटलू पानी नाखी देसु अने तेनी प्यूरी बनावी देसु। आ रीतनी आपने प्यूरी बनावानी छे। मैं एकदम झीणू पीसी नाख्यू छे। हवे आपने एक कढ़ाई ने गैस ऊपर गरम करवा मूकी देसु અને તેમાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને પાણીને ગરમ થવા દઈશું। હવે પાણી ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે 1 ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। હવે પાણી ઉકળવા આવ્યું છે તો આપણે જે પાલકની પ્યુરી બનાવી તેને આમાં એડ કરી દઈશું અને મિક્સર જારમાં થોડું પાણી રેડીને આમાં એડ કરી દઈશું અને તેને થોડુંક હલાવી દઈશું। આમાં વધારે મસાલાની જરૂર પડતી નથી। હવે આને ફરીથી ઉકળવા દઈશું। હવે આ ઉકળી જવા આવ્યું છે તો તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેને આની અંદર મિક્સ કરી દઈશું। હવે આ સરસ રીતે ઉકળી ગયું છે તો આપણે 1.5 વાટકી સોજી લીધી છે તેને આમાં નાખતા દઈશું અને તેને હલાવતા જઈશું અને ગેસને આપણે ધીમો રાખી દઈશું અને સોજીને અંદર મિક્સ કરી દઈશું અને હલાવતા જ રહેવું જેથી અંદર લમ્સ ના થઈ જાય। હવે સોજીએ બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું છે અને સોજી પણ સરસ રીતે બફાઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દઈશું અને પેનને ઢાંકી દઈશું જેથી વરાળથી સોજી સારી રીતે બફાઈ જાય। હવે બાફેલી સોજી ઠંડી થઈ ગઈ છે તો આપણે તેને ગેસ ઉપરથી નીચે ઉતારી દઈશું અને હાથમાં થોડુંક તેલ લઈશું અને લોટને સારી રીતે મસળી લઈશું। હવે લોટ સારી રીતે મસળાઈ ગયો છે તો તેને સાઈડ ઉપર મૂકી દઈશું અને બીજી જરૂરી વસ્તુઓ તૈયાર કરી લઈએ। હવે મેં અહીંયા મોજરેલા ચીઝ લીધું છે, પણ તમારે ચીઝ ક્યુબ લેવા હોય તો તમે લઈ શકો છો। અને આ ચીઝમાં 1/2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખી દઈશું। ચીઝમાં મીઠું નાખવાની જરૂર હોતી નથી કારણ કે ચીઝ થોડું મીઠાવાળું જ હોય છે। હવે આ મિક્સ થઈ ગયું છે તો એક વાટકીમાં 2 ચમચી મેંદો લઈશું અને થોડું પાણી રેડીને બંનેને મિક્સ કરી દઈશું અને આપણે આવી પેસ્ટ જેવું બનાવી દઈશું। હવે પેસ્ટ તૈયાર છે તો હવે આપણે લોટનો થોડોક ભાગ લઈશું અને તેને ટીકીની જેમ પોળું કરી દઈશું અને પછી ચીઝ થોડું હાથમાં લઈ તેની નાની ગોટી જેવું બનાવી દઈશું અને તેને લોટમાં મૂકીને બધી બાજુથી કવર કરી દઈશું। હવે આ બોલ્સને જે આપણે મેંદાની સ્લરી બનાવી તેમાં મૂકી દઈશું અને પછી તેને બ્રેડ સ્ક્રમ વડે કોટ કરી લઈશું। બ્રેડને મિક્સર જારમાં ક્રશ કરવાથી બ્રેડ સ્ક્રમ બની જાય છે। આ રીતે આપણે કોટ કરીને તેને બીજા વાસણમાં મૂકી દઈશું। આ પ્રોસેસથી આપણે બધા પાલકના ચીઝ બોલ્સ બનાવી દઈશું। હવે બધા ચીઝ બોલ્સ તૈયાર છે તો આપણે તેને તળી લઈએ। તો તેના માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો પાલક ચીઝ બોલ્સની અંદર નાખી દઈશું અને તેને ધીરેથી હલાવતા રહીશું જેથી તે સરસ રીતે તળાઈ જાય। હવે પાલક ચીઝ બોલ સામાન્ય ગોલ્ડન રંગના થઈ ગયા છે તો તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું। આ ચીઝ બોલ્સને તમે સોસ સાથે ખાઈ શકો છો અથવા તો એકલા પણ ખાશો તો પણ એકદમ ટેસ્ટી લાગશે।
તો કેવી લાગી તમને પાલક ચીઝ બોલ્સની રેસીપી? કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો, જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.